જસપાલસિંહ પઢિયાર યુવા નેતૃત્વ ધરાવતા, નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા, એક સુંદર પ્રયાસ કરવામાં આવશે. સર સયાજી રાવ ગાયકવાડના વિચારોનું વડોદરા ન રહી જાય એટલા માટે જસપાલસિંહ પઢિયાર સુંદર પ્રયાસ કરશે. સાથે કિસાનોને ન્યાય, યુવાનોને ન્યાય, નારી શક્તિને ન્યાય, હિસ્સેદારીને ન્યાય, શ્રમિકોને ન્યાય આપવા માટે જસપાલસિંહ પઢિયાર આતુર છે. ત્યારે જસપાલસિંહ પઢિયારને એક તક આપો, એક તક કોંગ્રેસને આપો, એક તક પરિવર્તનને આપો. વડોદરા લોકસભા બેઠક માટે સૌ પાર્ટીના આગેવાનો, મારા સૌ યુવાન સાથી મિત્રો, માતાઓ બહેનો અને વડીલોના આશીર્વાદ થકી આજે વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસ પાર્ટી તરફથી મને જે જવાબદારી સોંપી છે એના ભાગરૂપે આજે ઉમેદવારી પત્ર ભરવા માટે અહીંયા આવ્યા હતા. સતત 2010થી રાજકીય ક્ષેત્રે કામ કરી રહ્યો છું. 2012માં પ્રથમ વખત વિધાનસભા લડ્યો, ત્યારબાદ 2017માં ફરીથી પાર્ટીએ તક આપી અને વિધાનસભાની ચૂંટણી 20,000 મતથી હું જીત્યો અને 2022માં પણ પાર્ટીએ ફરી તક આપી. એના માટે ખાસ કરીને હું સતત, મને 3-3 વિધાનસભામાં કોઈ પણ જાતની અપેક્ષા વગર મારી પાદરાની જનતાએ જે મને મત આપ્યા, એમને જે મને પ્રેમ આપ્યો, સ્નેહ આપ્યો, આશીર્વાદ આપ્યો, એના ભાગરૂપે વડોદરાના તમામ આગેવાનો દ્વારા, લોકસભા બેઠકના આગેવાનો દ્વારા મારું નામ પાર્ટીમાં મૂકતા પાર્ટીએ મને આ લોકસભા બેઠક લડવાની જવાબદારી સોંપી. તે બદલ હું તમામ મારી પાદરાની જનતાનો, વડોદરા લોકસભા બેઠકના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું.
અમે લોકો તમામ અઢાળે વર્ણને સન્માન મળે, ન્યાય મળે, હક મળે એ રીતનું વિચારધારા ધરાવનારા લોકો છે. કોઈ પણ સમાજ હોય, ક્ષત્રિય સમાજ છે, પાટીદાર સમાજ હોય, આદિવાસી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, એસસી એસટીનો સમાજ હોય, એ તમામ લોકોને સમાન ન્યાય અધિકાર, ન્યાય હક અધિકાર અને એમને એમના હકો મળે એ માટે સતત અમારા પ્રયત્નો રહેતા હોય છે. કોઈ પણ સમાજ માટે ક્યારેય પણ ખોટી ટીકા ટિપ્પણી કરવી અને એ પણ અભદ્ર ટીકા ટિપ્પણી કરવી એ ક્યારેય સાંખી લેવામાં ના આવે. જે મારા કન્ની સેનાના અને અન્ય જે સંગઠનો છે એ તમામ મારા ભાઈઓ અને વડીલોએ મને આશીર્વાદ આપ્યો છે અને મારા ભાઈઓએ મને સહકાર આપ્યો છે તે બદલ હું તમામનો દિલના હૃદયપૂર્વક આભાર માનું છું.